ઉત્તરાદ અંગેનો અહેવાલ. લોકોએ પોતાનો આધાર નંબર ક્યાં આપવો અને ક્યાં નહીં તે મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ઘણા લાંબા સમયથી ચાલી રહેલી અસમંજસનો અંત આવ્યો છે. સુપ્રીમે સુનાવણી દરમિયાન કહ્યું છે કે આધાર સંવિધાનિક રીતે માન્ય છે, પરંતુ તેને તમામ જગ્યાએ લિંક કરવું ફરજિયાત નથી. સુપ્રીમે સ્પષ્ટ કર્યું છે કે આધાર ક્યાં આપવો ફરજિયાત છે અને ક્યાં નહીં. મહત્વની વાત એ છે કે મોબાઈલ સિમમાં આધાર લિંક ફરજિયાત નથી. આ ઉપરાંત આધાર ક્યાં જરૂરી છે અને ક્યાં નહીં તેના પર એક નજર કરીએ. આધાર ક્યાં જરૂરી? પેન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ જરૂરી છે. ઇન્કમટેક્સ રિટર્ન દાખલ કરવા માટે આધાર નંબર જરૂરી છે. સરકારી યોજનાઓનો લાભ અને સબસિડી માટે આધાર જરૂરી છે. આધાર ક્યાં જરૂરી નહીં? મોબાઈલ કંપનીઓ સિમ માટે આધાર નંબર માંગી શકે નહીં. બેંક એકાઉન્ટ ખોલવા માટે આધાર ફરજિયાત નથી. બેંક ફોર્સ ન કરી શકે. સ્કૂલમાં એડમિશન વખતે બાળકનો આધાર ફરજિયાત માગી શકે નહીં. સીબીએસઈ, નીટ અને યુજીસી પરીક્ષાઓ માટે કોઈ આધાર જરૂરી નથી. સીબીએસઈ બોર્ડની પરીક્ષામાં પ્રવેશ માટે આધાર નંબર આપવો જરૂરી નથી. 6 થી 14 વર્ષની નાની ઉંમરના બાળકો પાસે કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા મળતી સેવાઓ માટે આધાર ફરજિયાત નહીં. ટેલિકોમ કંપનીઓ, ઈ કોમર્સ કંપનીઓ, ખાનગી બેંકો આધાર માટે દબાણ કરી શકતી નથી. આ સુનાવણી બાદ ભાજપના મંત્રીએ ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો હતો. જો સુપ્રીમ કોર્ટ કા નિર્ણય આયા હૈ, સ્વાભાવિક હૈ કે યે નિર્ણય એક ઐતિહાસિક નિર્ણય હૈ. ઓર આધાર કી કોન્સેપ્ટ કો, આધાર કે લેજિસ્લેશન કો જ્યુડિશિયલ સ્ક્રુટની કે બાદ સ્વીકાર કિયા ગયા હૈ, ઇસકા હમ સ્વાગત કરતે હૈ. આ સમગ્ર મામલે સુપ્રીમે કયા મહત્વના મુદ્દાને ટકોર કરી હતી તેના પર નજર કરીએ. ઘણી કેન્દ્રીય યોજનાઓ આધારથી જોડાયેલા છે. આનાથી ગરીબો સુધી પહોંચવામાં મદદ મળે છે. આધાર કાર્ડ ગરીબોની શક્તિનો આધાર બન્યો છે. તેમાં નકલની શક્યતા નથી. તેથી આધાર પર હુમલો કરવો તે લોકોના અધિકાર પર હુમલો કરવો સમાન છે. આધારની બંધારણીય કાયદેસરતા પર સુપ્રીમના જસ્ટિસ સિકરીએ કહ્યું છે કે આધાર પર હુમલો કરવો તે બંધારણની વિરુદ્ધ છે. એકે સિકરીએ કહ્યું છે કે તે જરૂરી નથી કે દરેક વસ્તુ શ્રેષ્ઠ હોય, કંઈક અલગ પણ હોવી જોઈએ. આધાર કાર્ડ છેલ્લા થોડા વર્ષોથી ચર્ચાનો વિષય બન્યો છે. આધારની બંધારણીયતા કાયદેસરતા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય વાંચતા જસ્ટિસ સિકરીએ કહ્યું છે કે આધાર માટે ઘણી ઓછી માહિતી લેવામાં આવે છે, જેથી લોકોની ખાનગી માહિતી સુરક્ષિત છે. આધારની બંધારણીય કાયદેસરતા પર સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો છે કે ડુપ્લિકેટ આધારનું જોખમ બિલકુલ નથી. આધાર એકદમ સુરક્ષિત પુરાવો છે. જસ્ટિસ સિકરીએ વધુમાં કહ્યું છે કે લોકોને સશક્ત બનાવવા માટે મૂળભૂત અધિકારો પર પ્રતિબંધ લાગી શકે છે. આમ સમગ્ર સુનાવણી દરમિયાન કોર્ટે નક્કર અને ઠોસ વાત કરી હતી અને ધ્યાન દોરવા જેવી બાબત પર સરકારનું ધ્યાન પણ દોર્યું હતું. આ ઉપરાંત લોકોની અસમંજસનો અંત પણ લાવ્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.